જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓ, કેમ છો બધા? મજામાં ને? ધોરણ 3 વિષય ગણિતમાં આપણે ચેપ્ટર 13 સ્માર્ટ ચાર્ટ ભણી રહ્યા છીએ. ગયા વિડિયોમાં આપણે એક ચાર્ટ બનાવેલો હતો, હવે આ વિડિયોમાં પણ આપણે દાખલા નંબર 7 માં ચાર્ટ બનાવવાનો છે. તો ફરીથી આ દાખલા સમજીએ. તમે પણ તમારી સાથે પોથી ખોલો, તેમાં પેજ નંબર 50 ઉપર છે દાખલા નંબર 7. સૂચના સમજીએ દાખલાની. એક પત્તું ખેંચવાની રમતમાં કયું પત્તું કેટલી વખત આવ્યું તેની માહિતી કોષ્ટકમાં આપેલી છે. તેના પરથી ચાર્ટ દોરો અને માધ્ય મુજબ પ્રશ્નોના જવાબ આપો. જો એક પત્તું ખેંચવાની રમત છે તો એમાંથી નીચેનું પત્તું, એટલે કે જો પહેલામાં ગલ્લો છે, પછી રાણી છે, પછી રાજા છે, જોકર છે, ચાર પત્તા છે. તો ગલ્લો છે એ 3 વખત આવ્યો, રાણી તો કે 1 વખત આવ્યો, ખેંચતા 1 વખત મળ્યો, રાજા 4 વખત મળ્યો અને જોકર 2 વખત મળ્યો. તમને સંખ્યા આપી છે, તમને એમ નથી કીધું કે ટેલી માર્ક કરો, તો આપણે ટેલી માર્ક કરવાના થતા નથી. તો ચાર્ટ દોરવાનો છે અને નીચે પ્રશ્નો આપ્યા છે એના જવાબ આપવાના છે. તો સૌથી પહેલા આપણે ચાર્ટ દોરી લઈએ. તો તમારી સાથે પોથીમાં પત્તાની નીચે જગ્યા છે ત્યાં આવો ઊભો અને આડા બે લીટી કરી અને ચાર્ટ દોરવાનો છે. પહેલાં તમે જોઈ લો, છેલ્લે તમે દોરજો. હવે નીચે આવશે પત્તો, તો અહીંયા આવશે પત્તાના પહેલું શું છે, તો કે ગલ્લો. શું છે? ગલ્લો. બીજા પત્તામાં શું છે, તો કે રાણી. ત્રીજું પત્તું શું છે, તો કે રાજા. અત્યારબાદનું પત્તું શું છે, તો કે જોકરનું છે ને, રાજાને બાદશાહ પણ કહેવાય, બરાબર, જોકર. હવે કેટલી વખત આવ્યું, તો કે 3, 1, 4 અને 2 એટલી સંખ્યાનો ઊંચો થશે. તો અહીંયા બબેની ગણતરી કરવી કામ નહીં આવે, કારણ કે 2, 4 અને 6 તો આટલો ચાર્ટ વધશે. તો અહીંયા એક એકની ગણતરી કરશું. તો અહીંયા આવશે 0, અહીંયા આવશે 1, 2, 3, 4, 5. પહેલા રીતે ટપકા કરીને જોઈ લેવાનું, 5 સુધી સમાય છે. તો આપણે 5થી વધારે જોતા પણ નથી, આપણે 4 મોટા મોટી સંખ્યા છે, તો 4થી વધારે જોતા નથી, એટલે આ કઈ બરાબર સાચું. નહીતર જો આપણે અહીંયા 3 આવત તો 4 સમાન નહીં, તો ફરીથી નાના નાના ટપકા કરો, બરાબર. અહીંયા સૌથી પહેલાં 0 હોય, પછી 1, 2, 3, 4 અને 5. આપણે આ ચાર્ટ છૂટો છૂટો કર્યો છે, કેમ કે આપણે 4 સુધીનો જ આલેખ થવા થશે, કારણ કે વધારે વધારે સંખ્યા જો 3, 1, 4, 2 તો 4ની છે, 4થી ઊંચો આપણે થશે નહીં. અહીંયા શું છે, તો કે અહીંયા પત્તા છે, પત્તું. અહીંયા તો કે કેટલી વાર આવ્યા તે સંખ્યા છે, કેટલી વાર આવ્યા તે સંખ્યા આપણે ઊભી લખી છે. નીચે શું લખ્યું, તો કે પત્તું. હવે ગલ્લો કેટલી વાર આવ્યો, તો કે જો અહીં 3 વખત છે, તો એનો ચાર્ટ આપણે 3 સુધી લાંબો બનાવશું, ઊંચો. તો ગલ્લો લાઈનથી ચાલુ કરશું એને આગળ પાછળ, અને અહીંયા 3 સુધીનો આલેખ બનાવવાનો છે. અહીંયા 3 સુધી ચાર્ટ બનાવ્યો, 3ની સામે બરાબર, પછી આપણે ઉપર અહીંયાથી આ જોડી દો. આ 1 સુધી નો થયો છે, બરાબર. હવે રાજા એટલે કે બાદશાહ, તો કે 4 વખત, તો એનો ઊંચો 4 સુધી જશે, 4 એટલે અહીંયા સુધી જશે એનો આલેખ. આમ સરખે સરખું સેન્ટર લેવું પડે ને, કારણ કે અહીંયા છે આવશે એનો. આ ઉપરની લાઈન પછી આગળ પાછું કરી નાખાય,
સેજ વધારે હોય તો ભૂસી ન ખાય, ઓછી હોય તો કરી ન ખાય. બરાબર, અહીંયા સેજ વધારે નીકળી ગયું હોય બહાર તો એ આપણે ઇરેઝર ન ખાય, ઇરેઝર છે. બરાબર, આ રાજાનો આલેખ ચાર સુધી. જોકર કેટલી વાર આવ્યો? તો કે જો તમારે પતંગ પતંગ દોરેલા છે, જોકર બે વખત છે, તો એનો બે સુધી બનશે એટલે અહીંયા સુધી બનશે. બે એટલે અહીંયા સુધી બનશે. જોકરનો આલેખ બે નો બે છે. જો વધારે થયું હોય તો ઇરેઝ કરી નાખો. બરાબર, ચાલો. જે તમે ચાર્ટ બનાવો એમાં ધ્યાન રાખજો કે અહીંયા જેટલા ગેપ રે એ બધે એક સરખા રે. અહીંયા જે ગેપ રાખો છો એ પણ બે થી ત્રણ, ત્રણ થી ચાર ની વચ્ચે એક સરખા રે. એ તમારે ખાસ ધ્યાન રાખવું, તો જ સરસ આલેખ થશે. જો ક્યાંક વધારે જગ્યા હશે, ક્યાંક ઓછી જગ્યા હશે તો આલેખ વ્યવસ્થિત ચાર્ટ, સોરી, અને આલેખ પણ કહેવાય, મોટા ધોરણમાં પણ આવે જ છે આલેખ, અને ચાર્ટ પણ કહેવાય. ચાર્ટ વ્યવસ્થિત લાગે નહીં. બરાબર, એટલે જો ઇરેઝ કરીને આપણે બીજી વાર કરવું હોય તો આપણે પણ કરી શકીએ. આ તમારી લાઈન ઓછી થતી હોય તો લંબાવી તો લંબાવી શકો છો, આમ પણ લંબાવી શકો છો. બરાબર, એટલે જેટલી પહેલાં જગ્યા રહીશું એટલી છેક સુધી જગ્યા રાખવાની, એ ખાસ યાદ રાખવાનું. બરાબર, આલેખ આવડી ગયો. હવે આપણે જોઈએ એના પ્રશ્નોના જવાબ છે. તો નીચે એના પ્રશ્નોના જવાબ જોઈએ. બાદશાહનું પત્તું કેટલી વાર આવ્યું છે? તો જુઓ, અહીંથી તમને ખબર પડી જશે બાદશાહનું પત્તું ચાર વખત. પહેલાનો જવાબ આવશે ચાર વખત, ચાર વાર. બીજો, રાણીનું પત્તું જોકરના પત્તા કરતા કેટલી વાર ઓછું આવ્યું છે? તો કે રાણીનું એક, જોકરનું બે. તો રાણીનું પત્તું કેટલી વાર ઓછું આવ્યું છે? કે બે માંથી એક વાર કરીએ તો એક વાર. ત્રીજું, ગલ્લાનું પત્તું કેટલી વાર ખુલ્યું છે? તો જુઓ ગલ્લાની નીચે, તો કે ત્રણ વાર. ત્રીજાનો જવાબ, ત્રણ વાર અથવા ત્રણ વખત. પછી ચોથું, સૌથી વધારે ક્યુ પત્તું ખુલ્યું છે? તો સૌથી વધારે ક્યુ ખુલ્યું છે આ સંખ્યા, સૌથી વધારે છે ને, સૌથી ઊંચો જેનો ચાર્ટ ગયો એ કયું છે? રાજાનો અથવા બાદશાહનો. ત્યારબાદ, ગલ્લો અને જોકર ભેગા થઈને કેટલી વાર ખુલ્યા છે? તો કે આ ગલ્લો આ જોકર બંને ભેગા કરો, ત્રણ ને બે પાંચ, બંને ભેગા કરી એટલે શું કરવાનો? સરવાળો. ગલ્લા અને જોકરના પત્તા ખુલવાના તફાવત કેટલો છે? તફાવત એટલે બાદબાકી. ગલ્લા અને જોકરનો ત્રણ માંથી બે કાઢીએ શું થાય? એક. તફાવત એટલે બાદબાકી, એક જવાબ. તમારે આ દાખલામાં ચાર્ટ બનાવવાનું છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો બોર્ડ ઉપરથી જોઈ અને કરી લ્યો. વિડીયો સ્ટોપ કરીને આપણે દાખલા નંબર આઠ પણ કરીએ છીએ. આપણે આ દાખલો અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા નંબર આઠથી આગળ કરશું. બરાબર, અહીંયા આપણે આ વિડીયોમાં દાખલા નંબર સાત જ થયો છે, તો દાખલા નંબર આઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખશું.